ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ હતા. તેમનો જન્મદિવસ સમગ્ર ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજકારણમાં આવ્યા પહેલાં સર્વપલ્લી રાધાકૃષ્ણ શિક્ષક હતા. તેમના જીવનના 40 વર્ષ તેમણે શિક્ષક તરીકે પસાર કર્યા હતા. એક આદર્શ શિક્ષકના બધા જ ગુણ તેમનામાં મોજૂદ હતા. તેમનો જન્મદિવસ વ્યક્તિગત નામથી નહીં પણ સંપૂર્ણ શિક્ષક બિરાદરીને સન્માનિત કરવાના ઉદ્દેશ્યથી શિક્ષક દિવસ તરીકે ઉજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના પરિણામ સ્વરૂપે આજે પણ સમગ્ર દેશ તેમનો જન્મદિવસ દર વર્ષે શિક્ષક દિવસના નામથી ઉજવે છે. તેમણે એકવાર કહ્યું હતું કે હું પહેલાં શિક્ષક છું અને પછી રાષ્ટ્રપ્રમુખ છું. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ સમસ્ત વિશ્વને એક શાળા માનતા હતા. તેમનું માનવું હતું કે શિક્ષણ વડે જ માનવ મગજનો સદુપયોગ સંભવ છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની શિક્ષણ શૈલી સરળ, વિદ્યાર્થીને હસાવતા અને નાની મોટી વાર્તાઓની સાથે સમજાવતા રમૂજવૃત્તિવાળી હતી. તેમની શિક્ષણ શૈલીથી વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈ જતા હતા. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કહેતા હતા કે માત્ર જાણકારી આપવી તેનું નામ શિક્ષણ નથી, સાથે વ્યક્તિઓની બૌદ્ધિક વિકાસ અને લોકતાંત્રિક ભાવના પણ મહત્વની છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવનકાળ વિશે વધુ વિગતમાં જાણીએ. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ 5 સપ્ટેમ્બર 1888 રોજ તમિલનાડુના ચેન્નઈથી 66 કિલોમીટર દૂર આવેલા તિરુતાણી નામના ગામમાં એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ સર્વપલ્લી વીરાસામી હતું અને તેમની માતાનું નામ સીતાઅમ્મા હતું. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં ગામનું નામ છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં વસતા હતા. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેઓનું બાળપણ તિરુતાની, તિરુવેલુર અને તિરુપતિમાં વીત્યું હતું. બાળપણથી રાધાકૃષ્ણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. 1906માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે 20 વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધ નિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. ફિલોસોફીનો વિષય તેમને પસંદ ન હતો, પરંતુ તેમના દૂરના એક ભાઈ કે જે તેમની શાળા અને કોલેજમાં ભણતા હતા એ ફિલોસોફીના પુસ્તક રાધાકૃષ્ણને આપતા. રાધાકૃષ્ણ સમય પસાર કરવા માટે તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો હતો. 1909માં રાધાકૃષ્ણએ ફિલોસોફીમાં અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખન કાર્ય પણ કરતા. કેટલાક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફીમાં લેખ લખતા હતા. તેમના પહેલા પુસ્તકનું નામ ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર હતું. 1926માં હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે તેમણે ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાતા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1947માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. જ્યારે 1949 થી 1952 દરમિયાન તેઓ સોવિયત યુનિયન ખાતે ભારતના રાજદૂત હતા. 1952માં તેમની વરણને ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી. 1962માં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાની પગાર ઘટાડી 2000 રૂપિયા કરી નાખ્યો. તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમને જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું. બસ ત્યારથી જ તેમનો જન્મદિવસ ભારતના શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ડૉક્ટર રાધાકૃષ્ણન તેમના સેવા કાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઉપાધિઓથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1954માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1975માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઇનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિવર્સિટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી 1989માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ડૉક્ટર રાધાકૃષ્ણની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે. ડૉક્ટર રાધાકૃષ્ણ દેશના દુનિયાના ફિલોસોફર પ્રેસિડેન્ટ તરીકે જાણીતા છે. અંતિમ દિવસોમાં તેઓ ઘણું ભૂલી જતા હતા. તબિયતની પણ ગંભીર સમસ્યાઓ હતી. એ સ્થિતિ દરમિયાન તેઓએ 17 એપ્રિલ 1975 રોજ વહેલી સવારે હંમેશા માટે વિદાય લીધી. તેમની પત્નીનું નામ શિવકામા હતું. તેમને 5 પુત્રી હતી અને 1 પુત્ર હતો, જેમનું નામ સર્વપલ્લી ગોપાલ હતું. 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસની ઉજવણીની સાથે સાથે ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવે છે. તમારો કિંમતી સમય આપવા બદલ ધન્યવાદ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.